પરંતુ શિક્ષણના સથવારે પ્રગતિની દિશા પકડીને ચાલનારો આ દેશ છે ત્યારે આવો આ જુદા જુદા પ્રોફેસરો પાસેથી મત જાણીએ કે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ સંજયભાઈ સવાલ આ છે કે આપણી એક ઉભરતી લોકશાહી અને વિશ્વની એક સૌથી મોટામાં મોટી લોકશાહી છે આ લોકશાહીનો પાયો જો શિક્ષણ હોય તો ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ ભારત દેશને આઝાદ થયે લગભગ તોતેર વર્ષ થયા તોતેર વર્ષ પહેલાં આપણે બસો વર્ષથી વધારે આપણો દેશ ગુલામ હતો ગુલામી પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશના તમામ નાગરિકને એક એવું સ્વપ્ન હતું કે મારો દેશ એ વિકાસ પામે મારો દેશ એ પ્રગતિ થાય અને દરેકે દરેક નાગરિકને સમાન અધિકારો સાથે દેશ આગળ વધે સ્વાભાવિક વસ્તુ છે કે પરદેશમાં જે દેશો આપણા કરતાં ઘણા વહેલા આઝાદ થયા હતા એ લોકો વિકસિત દેશ તરીકે આજે એ આગળ વધી રહ્યા છે આપણો વિકાસશીલ દેશ છે પરંતુ દેશનું નેતૃત્વ જેના હાથમાં હોવું જોઈએ એ એવા વ્યક્તિના હાથમાં હોવું જોઈએ કે જે બેઝિક નેસેસિટી જે દેશની જે પ્રોવાઈડ કરવી જોઈએ એને ફ્રી ઓફ ચાર્જ હોવી જોઈએ હું જાણું માનું છું કે એકસો ને ત્રીસ કરોડના દેશમાં ફ્રી ઓફ ચાર્જ વસ્તુ આપવી બહુ અઘરી છે પરંતુ જે બેઝિક નેસેસિટી છે જે એજ્યુકેશન અને હેલ્થ આ બંને એવી વાત છે કે જો દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને જો એ ફ્રી ઓફ ચાર્જ હોય તો એ દેશનો તમામ નાગરિક તંદુરસ્ત રીતે એ તંદુરસ્ત સમાજમાં એ જીવી શકશે હસ્તીબલ સવાલ આ છે કે દેશનો વડાપ્રધાન શિક્ષિત હોવો જોઈએ દેશનો વડાપ્રધાન શિક્ષણમાં ઊંડો રસ લેનારો હોવો જોઈએ કે દેશનો વડાપ્રધાન પ્રોફેસર હોવો જોઈએ દેશનું વડાપ્રધાન ડેફિનેટલી શિક્ષિત હોવું જોઈએ પ્રોફેસર પણ હોઈ શકે છે ડૉક્ટર રાધાકૃષ્ણ પ્રેસિડેન્ટ આપણા બન્યા પરંતુ હું માનું છું કે આપણા દેશના વડાપ્રધાનમાં અબ્રાહમ લિંકન જેવી સંઘર્ષ કરવાની તાકાત હોવી જોઈએ નેપોલિયન બોનાપાર્ટની હિંમત ગાંધીજી ની માનવતા લાલ બહાદુર શાસ્ત્રીની ઈમાનદારી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાદગી અને અટલ બિહારી વાજપેયીનો રાજધર્મ એ એમની એમના લક્ષણો હોવા જોઈએ કેમકે આપણે આ આ દેશ ભલે ભારતના પ્રધાનમંત્રી પાંચ વર્ષ માટે આવે છે પરંતુ જ્યાં આને એક પોલિટિકલ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરે છે પરંતુ જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર બને છે તે આખા દેશના પ્રાઇમ મિનિસ્ટર બને છે જે તે પોલિટિકલ પાર્ટી અથવા તો કોઈપણ ધર્મના એ એ પ્રાઇમ મિનિસ્ટર હતા નથી એટલે દેશનો પ્રાઇમ મિનિસ્ટર એવું હોવું જોઈએ કે ખરેખર દરેકને તક આપે આગળ વધવાની અને એ પોતાની પાર્ટી ભલે પોતાની પાર્ટી હોય પણ એમાં પણ સેકન્ડ લાઈન લીડરશીપ તૈયાર કરે કે ઇન કેસ વડાપ્રધાન નેક્સ્ટ ટાઈમ એ ઉંમર થઈ ગઈ કે કોઈ કારણોસર એ વડાપ્રધાન ના રહે તો એની પાછળના જે છે એમની પોતાની પાર્ટીમાં એ પણ તૈયાર હોવા જોઈએ એ પણ એમની પણ ભાવના એમની પણ વેલ્યુઝ એ ડેફિનેટલી એ હોવી જોઈએ કે ભારતના વડાપ્રધાન કોઈ મહિલા હોવા જોઈએ કે કેમ જમાનો વુમેન એમ્પાવરમેન્ટ નો છે તો હું કહીશ કે વાય નોટ ઇન્દિરા ગાંધી જે આપણે આટલા વર્ષોમાં જેટલા વડાપ્રધાન થઈ ગયા વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ વડાપ્રધાન આપણે કહી શકીએ ઇન્દિરા ગાંધી તો વાય નોટ જ્યારે અત્યારે કે એક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે તો આઈ વુડ ડેફિનેટલી સજેસ્ટ પણ એટ ધ સેમ ટાઈમ હું એવું નથી કહેતી કે મહિલા જ હોવી જોઈએ વડાપ્રધાન એવા હોવા જોઈએ સ્પેશિયલી જ્યારે હું શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું તો ત્રણ કેટેગરીમાં હું વિચાર કરું છું કે સૌથી પહેલાં તો જે બેસિક એડ્યુકેશન છે રાઈટ ટુ એડ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવમાં આવી ગયો છે એમાં એવી પ્રોવિઝન છે કે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ સીટ્સ રિઝર્વ રાખવાની તમારે થી ચૌદ વર્ષના બાળકો માટે ફ્રી એન્ડ કમ્પલસરી એડ્યુકેશન પણ એ કેટલી હદ સુધી ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે હવે ડેટા એવું કહે છે કે ઘણું બહુ ઘણા હદ સુધી એ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે પણ આજે પણ જો આપણે જોઈએ તો ક્વેશ્ચન એ છે કે છોકરીઓ ખરેખર એમાં જઈ રહી છે ઇક્વલ જ્યારે મા બાપની પાસે બે કે ત્રણ છોકરાઓ હોય તો ફર્સ્ટ પ્રાધાન્ય આજે પણ છોકરાના ભણતરને આપવામાં આવે છે તો એઝ અ વડાપ્રધાન હું એવું વિચારું કે લોકોનો માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે છોકરા અને છોકરીને ઇક્વલ હક આપો જો છોકરીઓને પાંખ આપશો તો એ લોકો પણ આગળ વધવાની છે તો મેઇન વસ્તુ એ છે કે વડાપ્રધાન એક એક સોશિયલ માહોલ એવું ઊભું કરવાનો છે કે જ્યાં દીકરીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે આગળ જઈને એવું વિચારું કે જો ભણી પણ લીધું એના પછી હાયર એડ્યુકેશનમાં બ્રેઇન ડ્રેઇન ઇઝ અ બિગેસ્ટ ક્વેશ્ચન એ ઈ અગર ભણ્યા પછી હાયર এড્યુકેશન લીધું પણ લોકો જોબ કરવા તો યુએસ અમેરિકા કેનેડા હાયર এড્યુકેશન કેમ જાય છે વિદેશ ચાલે છે તો વિદેશ ચાલે તો આપણે આટલું સારું ભણતર પ્રોવાઈડ કર્યા પછી પણ એ નથી તો આપણે એવું કંઈક કરવું જોઈએ કે ઇન્ડિયામાં જ એટલી ઓપોર્ચ્યુનિટીઝ હોય કે હાયર এড્યુકેશન માટે જવું પડે લોકો માટે બેરોજગારી દૂર કરીને રોજગારીની તકો ઊભી કરે યસ તમારો આ દિશામાં શું મત છે ખાસ કરીને એ હું સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલો છું ગુજરાતની અંદર અલગ અલગ ત્રીસથી પાંત્રીસ યુનિવર્સિટીની અંદર મેં આ અંગે માર્ગદર્શન આપેલું છે દરેક યુનિવર્સિટીના સીસીટીસી સેન્ટરમાં જતો હોઉં છું એટલે મારું એવું માનવું છે કે ભારતનો વડાપ્રધાન એ પ્રકારનો હોવો જોઈએ કે સૌથી પહેલાં તો ભારતની અંદર બેરોજગારીનો પ્રશ્ન બનવો જ ના જોઈએ કેમ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એ વખતે ઘણા ગાંઠા બે ચાર ઉદ્યોગપતિઓ હતા અને એક જૂની વાર્તા આપણે જે અલગ અલગ જગ્યાએ ઉદાહરણ સ્વરૂપે જોતા જવાહરલાલ નહેરુજી જે સૌથી પહેલાં આપણા વડાપ્રધાન બન્યા એમને જે તે વખતે જે ટાટા જે હતું એ એ વખતે બે પાંચ ઉદ્યોગો ઘણા ગાંઠ્યા હતા અને એ લોકોને એ વખતે રોજગારીની વાત કરી શું કરું તો એ વખતે ટાટાના જે માલિક હતા એ વાત કરેલી જવાહરલાલ નહેરુજીને કે ભાઈ તમે કોઈ ચિંતા નહીં કરો અમે રોજગારીનું કરીશું ત્યારે જવાહરલાલ નહેરુજી એ વાત કરી હતી કે ભાઈ રોજગારીનું છે ને એ તારો પ્રશ્ન નથી એ વડાપ્રધાન તરીકે એ છે મારો પ્રશ્ન છે એટલે ભારતના દરેક નાગરિકને રોજગારી મળી જાય એટલે ઉદ્યોગપતિઓને આ પ્રકારની કોઈ ચર્ચા કે ચિંતા કરવાની જરૂર જે કરીશું અમે કરીશું ભારતના કાયદાથી દરેકને રોજગારી મળશે બીજી એક મુખ્ય વાત કે આજે એટલું મોટું યુવાધન છે ભારત જોડે કે સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ આખા વિશ્વના આપણે તમે અમેરિકા જુઓ રશિયા જુઓ ચીન જુઓ ભારતના યુવાનો દરેક જગ્યાએ અહીંયાથી ભણી ગણીને તૈયાર થઈને ત્યાં જતા રહેતા હોય એટલે આ વસ્તુ ના બની જોઈએ કેમ એવું બને છે તો ભારતના જેટલા પણ વડાપ્રધાન અત્યારે પાછલા આપણે બે પાંચ વર્ષનું કે સાઠ વર્ષનું જોઈએ તો હું દરેક તમને એક એક એક્ઝામ્પલ સાથે કહીશ કે શરૂઆતમાં જયારે ઓગણીસો એકાનો સમયગાળા તો ત્યારે પ્રાથમિક શાળાઓ અને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શાળાઓનો સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થયો ત્યાર પછી આપણે જવાહરલાલ નહેરુના સમયગાળાની અંદર આપણે જોઈશું તો એમ કહેવાય કે સૌથી પહેલા ખેતીની ક્રાંતિ આવી ત્યારબાદ એની ઔદ્યોગિક ક્રાંતિ ભારતની અંદર થઈ એટલે પહેલા ખેતી બાળટે ક્રાંતિ થઈ જે આપણે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા એમને એક એવું પ્રતિજ્ઞા દીધી કે પોતે ચોખા નહીં ખાય કેમ તો એ વખતે બે ટાઈમ જમવા નતું મળતું ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું એટલા માટે એમને પ્રતિજ્ઞા લીધી કે ભાઈ એક ટાઈમ આપણે ના જમીએ તો જે લોકો ભારતના ભૂખ્યા હતા એ ભૂખ્યા ના એમને જમવા મળે અને એ પોતે સંસદથી પોતાના ઘેરથી સંસદ ચાલતા જતા હતા આવા વડાપ્રધાનની જરૂરિયાત છે બીજું કે ઇન્દિરા ગાંધીજીએ એમને એક ઝાટકે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા કોઈપણ પ્રકારનું માર્કેટિંગ નહોતું કર્યું કોઈ પણ પ્રકારની વાર્તાઓ નથી કરી રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા એમને ભારતમાં આજે તમે ડિજિટલ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે એ જે તે વખતે એવા વડાપ્રધાનનું લક્ષણ હોવું જોઈએ પીવી નસી જે વડાપ્રધાન હતા એને પોતાનું જે મિનિસ્ટ્રી હતી એમાં છૂટછાટ આલી મનમોહનસિંહ ને કીધું તમને ફાવે એમ નિર્ણય લો બાકી ભારત કરી પણ સવાલ માત્ર આટલો છે કે બાજપાઈની સરકારે પણ ખૂબ કામો કર્યા છે એવું નથી અને વર્તમાન સરકારમાં જ્યારે જ્યારે વડાપ્રધાન છે ત્યારે પણ અનેક નવી યોજનાઓ લાવ્યા છે પણ હું સવાલ માત્ર આટલો છે કે દેશનો વિકાસ સાધી શકે એવા વડાપ્રધાન હોવા જોઈએ ઋષિકેશભાઈ તમે કાયદાની સાથે સંકળાયેલા છો ત્યારે મુદ્દો આ છે કે દેશનો વડાપ્રધાન કઈ દ્રષ્ટિથી જોવા દેશને જોતો હોવો જોઈએ મારા સ્વપ્નમાં વડાપ્રધાન ચર્ચાનો વિષય ખરેખર સારો છે પણ આપણે સંસદીય પ્રકારની લોકશાહી છે જેમાં મતદાર પોતે વડાપ્રધાન સીધે રીતે ચૂંટી નથી શકતા પરંતુ જે કોઈ બહુમતીથી રાજકીય પક્ષ ચૂંટાય તેના લીડર છે તે વડાપ્રધાન બને છે એ વ્યવસ્થા છે પણ દરેક રાજકીય પક્ષને આ ચર્ચાથી એક વર્ગ ચોક્કસ શિક્ષિત વર્ગ શું માને છે તે મેસેજ જાય તે આજના સમયમાં જરૂરી છે તો મારા મતે વડાપ્રધાન ના સ્વપ્ન કેવો સ્વપ્ન દ્રષ્ટા તરીકે જોઈએ આપણે તો નીડર હોવો જોઈએ કાર્યદક્ષ હોવો જોઈએ સાદો પણ પ્રભાવશાળી હોવો જોઈએ સારો પણ સ્પષ્ટ વક્તા હોવો જોઈએ અને ગમે તે પરિસ્થિતિમાં દબાણને વશ થયા વિના સ્પષ્ટ રીતે સ્વતંત્ર રીતે દેશહિતમાં નિર્ણય લઈ શકે તેવા વડાપ્રધાનની જરૂર છે તો ભારતના બંધારણના પાયાના જે ત્રણ સિદ્ધાંતો છે દરેક લોકશાહીના જેમાં એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર અને જ્યુડિશિયરી ન્યાયતંત્ર તંત્ર અને સંસદ તો અહીં વડાપ્રધાન એ તંત્રમાં વડા તરીકે જોવામાં આવે છે તો તેણે બાકીના બે પાંખો છે તેની ગરીમા સન્માન જળવાય તે પ્રકારના નિર્ણય લેવા જોઈએ બંધારણને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ બંધારણમાં બહુ સ્પષ્ટ રીતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે કોઈ પણ સરકાર હોય એની સામે અપેક્ષા સેવાયેલી છે કે તમારે આ કામ કરવાના છે લોકહિતમાં કરવાના છે બેરોજગારી હોય શિક્ષણ હોય પર્યાવરણ સુરક્ષા હોય કે પછી ગમે તે કામ હોય બીજા તો આ સરકારની જવાબદારી છે રોટી કપડા મકાન એ આપવાની પણ આપણા બંધારણના આમુખમાં પણ લખેલું છે કે સોશિયાલિઝમ સોશિયાલિસ્ટિક એપ્રોચ એટલે કે સમાજવાદ પહેલા આપણા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કહેલું હતું કે આઈ વોન્ટ સોશિયાલિઝમ ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ જે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે પારણાથી કબર સુધી બધાને સમાન રીતે બેઝિક રોજગારીની તક પૂરી પડે તો આ બધી બાબતો જે કોઈ વડાપ્રધાન બને ધ્યાનમાં રાખીને કરે તો જરૂર છે તો મુદ્દો અહીંયા એ આવીને ઉભો રહ્યો છે કે પારણાથી કબર સુધી ધ્યાન રાખી શકે ભારતીય પ્રજાનું એવા વડાપ્રધાનની આવશ્યકતા છે અહીંયા આ એમ પીએમ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ છીએ અને વિલ બી બેક વેરી સોન

કે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ મુદ્દો અહીંયા ભારતનો વડાપ્રધાન શિક્ષિત બેરોજગારોનું કામ કરી શકે શિક્ષિત બેરોજગારોનું ધ્યાન રાખી શકે એટલું જ નહીં પરંતુ ભારતનો વડાપ્રધાન શિક્ષિત લોકો વિદેશ ન ચાલ્યા જાય એટલે કે બ્રેઇન ડ્રેઇન ન થાય એનું ધ્યાન રાખી શકે એવા વડાપ્રધાનની તાતી આવશ્યકતા છે જનભાઈ તમારો શું મત છે આ દિશામાં આપણે ભારતની વાત કરીએ તો ભારત અત્યારે વિકાસશીલ રાષ્ટ્ર છે આપણી પાસે હજારો પ્રશ્નો છે એટલે આપણો પીએમ કમસે કમ કયા પ્રશ્નોને પ્રેફરન્સ આપે છે કયા પ્રશ્નોને સૌથી પહેલો પ્રેફરન્સ આપવો એટલો તો શિક્ષિત હોવો જ જોઈએ કે કયા પ્રશ્નોની સમસ્યા સૌથી પહેલાં સમાધાન કરીશું તો આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકીશું આપણે નોટબંધીની અત્યારે જરૂરિયાત હતી કે આપણા ખેડૂત મિત્રોના પ્રશ્નોની એમને ટેકાના ભાવ મળે એની જરૂરિયાત હતી એ બહુ અગત્યની વસ્તુ છે કે આ સમયગાળો જે છે છેલ્લા સાત આઠ દસ વર્ષનો કે આપણે શરૂઆતથી ગણીએ સ્વતંત્રતાથી લઈને તો વડાપ્રધાન કમસે કમ એટલો શિક્ષિત તો હોવો જોઈએ કે એમણે મારે શું આપવું છે લોકોને એ નહીં લોકોને શું જોઈએ છે એ પ્રશ્નો ભેગા કરે એની અંદર પ્રેફરન્સ આપી શકે કમસે કમ એટલો તો એજ્યુકેટેડ હોવો જ જોઈએ એની વિચારસરણી એટલી તો હોવી જોઈએ કે સમાધાનકારી વલણ સાથે આગળ વધી શકે જી યસ ગઢવી સાહેબ તમારો શું મત છે મારો મત એ છે કે સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણે જે બીજા રાષ્ટ્રપતિ હતા રાધાકૃષ્ણજી એ એક કોલેજ યુનિવર્સિટીના વિસી હતા એટલે સૌથી પહેલા તો આજે આપણે જોઈએ તો પોલિસીઓ જે નક્કી થતી હોય એ યુનિવર્સિટીના વિસીની અંદર નક્કી થતી હોય રાજ્યપાલ થ્રુ એમની નિમણૂક કરવામાં આવતી હોય એટલે સૌથી પહેલા ત્યાં પોલિટિકલી વિસી ના હોવા જોઈએ પહેલી વસ્તુ આ હા વીસી વડાપ્રધાન બનશે તો ચાલશે મને ગમશે એ વસ્તુ અને બીજી વસ્તુ કે એજ્યુકેશનમાં આપણે એવું કીધું કે છ વર્ષની ઉંમર સુધીનું જે બાળક હોય એને માત્ર રમવા દેવું જોઈએ તો એની જગ્યાએ અત્યારે ધંધો થઈ ગયો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ગામડાને તમે છોડી દેશો તો આ જે જુનિયર કેજીન સિનિયર કેજીન આ જે બધી બાબતો છે એમાં લાખ લાખના બ બે લાખના પાંચ લાખના ભાવો ચાલે આ વસ્તુ ઉપર નજર કરતો વડાપ્રધાન હોવો જોઈએ એટલા માટે કે જે છ વર્ષનું બાળક છે ને એ જ કાલે ભારતનો નાગરિક થવાનો એ જ આ દેશ ચલાવવાનો છે ધારો કે જેમ જેમ ઉંમર થતી જાય એમ દરેક આપણે વિસર્જન તરફ જઈ રહ્યા છે એટલે એ જે બાળકો છે એ એક એનો ડેવલપમેન્ટ થયો છે બીજી એજ્યુકેશનની પોલિસીમાં એ વસ્તુ કે આજે ભારતની અંદર શિક્ષણ છે બરાબર તો દરેક જગ્યાએ ટ્યુશન રાફડા ના રાફડા એ પહેલા ધોરણ કોમ્પિટે સ્પર્ધાત્ક પરીક્ષાનું હોય કોઈ પણ પહેલા એવું હતું કે આજથી પચીસ કે પચાસ વર્ષ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેને એને ભણાવવા વાળા શિક્ષકો મફત હતા પ્રોફેસરો મફત હતા માનદ સેવા આપતા હતા એ જ વસ્તુ અહીંયા પાછી આવી જોઈએ કોલેજમાં જે શિક્ષકો હતા એના ઉપર ઉપરથી એટલે કે જે વડાપ્રધાન ની નજર એવી હતી કે આપણું જે શિક્ષણ છે એ પ્રકારનું જે દરેક વ્યક્તિને શિક્ષણ મળે આજે શિક્ષણ એ પ્રકારનું થયું છે કે માત્ર ભણેલો ગણેલો બે

વખત માં આજે છે ને હવે પાંચ વર્ષ પછી પણ ગરીબો રહેવાના એ ગરીબોને જેમ આપણે તમિલનાડુ ની વાત છે ને એમ મફત ખીચડી ખાવા મળે બે ટાઈમ એમ અહીંયા પણ આખા ભારતમાં મફત ખાવાનું આપતા હોય છે એ રાજ્ય કરનાર રાજા જ આ કરવો છે બીજું કે કોઈ જ્ઞાતિભેદ ત્યાં હોવાના જોઈએ જૂના જમાનામાં એવું કે ભાઈ રાજાની હતી રાજા એક જ હતો એનું એક જ કુટુંબ હતું છતાં પણ એ રાજાઓ રહેતા એટલે આ પ્રકારની બાબતમાં એવો જે વડાપ્રધાનની અંદર એ આખા દેશનો વડાપ્રધાન છે એટલે પબ્લિકથી ઉપર અને દરેક વ્યક્તિ એનું માન સન્માન કરતું હોય છે ભૂતકાળના પાંચ દસ વડાપ્રધાનો તમે જોઈ લો હું કોઈનું નામ નથી આપતો પણ આજની તારીખ આપણે પાકિસ્તાન જેવા દેશમાં મૂકીએ ને તો પાકિસ્તાન સેલ્યુટ મારે એવા પણ વડાપ્રધાન આજે ભારતની અંદર આજર છે જે ભૂતકાળની અંદર હતા આ પ્રકારનો વડાપ્રધાન હોવો જોઈએ કે આજે હું કોઈ પણ પક્ષમાં માનતો એ વડાપ્રધાન એટલે હું ઊભો થઈ જવું જોઈએ એ મારું સન્માન પાર્ટીને દિલથી હોવું જોઈએ આ પ્રકારનો વડાપ્રધાન ભારતની શિક્ષણ પોલિસીની અંદર જરૂર છે કેમ કે ભારત ત્યારે જ સર્વસત્તા દેશ બની શકે કે આપણું શિક્ષણ ટોપ લેવલે હોય તમે એક જ ઉદાહરણ આપું કે ભાઈ આપણે કોઈ પાર્ટી ની વાત નથી કરતા અમેરિકાએ ત્રીસ વખત મંગળયાન નિષ્ફળ ગયું જ્યારે ભારતમાં એક જ વખત ઈસરોએ કરેલું મંગળયાન સફળ ગયું કેમ કે ઈસરોની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય એવા વ્યક્તિને જ ત્યાં નોકરી લેવામાં આવે એટલે આ પ્રકારની પોલિસીઓ કોઈ પણ પ્રકારના વેર આંતરા સિવાય નક્કી કરનારો આપણો વડાપ્રધાન હોવો જોઈએ જી મુકેશભાઈ સવાલ આ છે કે ભારતમાં શિક્ષણ એ હવે પાયો બની રહ્યો છે કોઈ પણ રાષ્ટ્રના નિર્માણમાં એના વિકાસમાં શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે તમારી શું અપેક્ષા છે વડાપ્રધાન શિક્ષણની દિશામાં શું કામ કરી શકે શિક્ષણનો મુખ્ય ધ્યેય જ સારો નાગરિક પેદા કરવાનો છે એટલે જો પ્રાઇમરી લેવલથી વેલ્યુ એજ્યુકેશન મૂલ્ય શિક્ષણ સારું આપવામાં આવે તો એ નાગરિક ભવિષ્યમાં વડાપ્રધાન બનશે તો ચોક્કસ નાનામાં નાના માણસથી થી માંડીને મોટા માણસ સુધીનો એ વિચાર કરશે ન્યુટ્રલ હોવો જોઈએ વડાપ્રધાન કેવો ન્યુટ્રલ એ કોઈ પક્ષ એક પ્લેટફોર્મ છે અને આગળ જવા તરફનું પણ જયારે એ પક્ષી પર વડાપ્રધાન બને છે ત્યારે એના દિલમાં કોઈ પક્ષા ન હોવું જોઈએ માત્ર ને માત્ર એ જનતાનો સેવક છે તો લોકો માટે વિચાર કરશે એટલે પહેલું આ પ્રાયોરિટી એ જ આપવી આપવી જોઈએ કે વેલ્યુ એજ્યુકેશનથી તૈયાર થયેલો આપણે જોઈએ છીએ કે એક 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 ચોર એ ચોરી કરશે મુઠી ઝારણી ભૂખ્યો હોય છે એટલે પણ જો એક શિક્ષિત વ્યક્તિ ચોરી કરશે તો આખે એક ટ્રેન ગાયબ કરશે તો અહીંયા વેલ્યુ એજ્યુકેશનનો મુદ્દો છે કે બાળપણથી માંડીને પ્રાઇમરી એજ્યુકેશનથી જો એને સારું શિક્ષણ આપવામાં આવે અને ખાસ કરીને સંસ્કારિતા ભર્યું તો એ ભવિષ્યમાં ભલે આજીવિકા માટે કોઈ પણ ધંધો કે રોજગાર કરે પણ એના મનમાં એ વેલ્યુ એજ્યુકેશન હશે શિક્ષણ હશે તો એ લોકોનો વિચાર કરશે એ પોતાનો સ્વાર્થ નહીં જોવે તો મુખ્ય મુદ્દો આ છે કે વેલ્યુ એજ્યુકેશન તો હોવું જ જોઈએ ન્યુટ્રલ એટલે મેં કીધું કે પક્ષા નહીં હવે એ એ લોકોનો એક વડા પ્રધાન છે તો એ બધાનો વિચાર કરશે પોવર્ટી ક્યાં સુધી છે કેટલી છે એનો વિચાર કરશે ઉદ્યોગને પણ જરૂર છે આ દેશને તો ઉદ્યોગપતિને પણ સાથે લેશે ઇવન હવે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો ગાંધીજીએ જે આપણે નઈ તાલીમની વાત કરી હતી તો એ વખતે એ જરૂરી હતું દેશને બેઠો કરવા માટે પણ હવે ટેકનોલોજીનો જમાનો છે આટલી બધી સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હોવા છતાંય આપણે બેરોજગારી સહન કરવી પડશે શું આવી રોજગારીની એક એક તક ના આપી શકાય આપણું એજ્યુકેશન એવું ના હોવું જોઈએ કે દરેકને રોજગારી મળી રહે જેવું જ એમનું એજ્યુકેશન પૂરું થાય ગ્રેજ્યુએશન સુધીનું તો એવું એવું ટેકનિકલ એજ્યુકેશન લાવવું જોઈએ એવી રોજગારીની તકો ઊભી કરે એવું કંઈક કરવું જોઈએ અને એવો વડા પ્રધાન હોવો જોઈએ જે તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલે બીજી એક વાત કહી દઉં કે લોકોની માઇન્ડસેટ બદલવાની જરૂર છે અત્યારે આપણે હવે ઇલેક્શન આવે જ છે તો આપણે શું કરીશું એવા પ્રતિનિધિને કરીશું કા તો કાસ્ટની સિઝન ઉપર જઈશું કે ભાઈ ચલો આ મારા મારા પ્રતિનિધિત્વ કરે છે મારી કાસ્ટ નું તો આપણે એમને જ્ઞાતિ વાત છે તો એવું નહીં

તો હું બે જ લાઇનમાં મને મળે તો હું એવું કહીશ કે પ્રધાનમંત્રી ઇઝ નોટ અ પોઝિશન એ ખાલી એક પોઝિશન છે જે આપણે એ બોસ નથી આપણો કે એ આપણો રાજા નથી પ્રધાન સેવક છે સેવક છે તો હી શુડ નોટ રૂલ ધ કન્ટ્રી હી શુડ ગવર્ન મેનેજ એન્ડ એડમિનિસ્ટર ધ કન્ટ્રી બીજી વાત અહીંયા કોઈ મેઠાઈ ને એ છે કરપ્શન તો મારા મતે પ્રધાનમંત્રી એ નોન વન થાઉઝન્ડ પર્સન્ટ નોન કરપ્ટેડ માણસ હોવો જોઈએ કારણ કે અત્યારે જે તંત્ર છે એમાં ઉપરથી લઈને નીચે સુધી બધા જ કરપ્ટેડ છે તો જ્યાં સુધી માણસ આપણને નોન કરપ્ટેડ નહીં મળે ત્યાં સુધી આપણો દેશ આગળ પ્રગતિના માર્ગે નહીં જઈ શકે સર કરપ્શન વિશે એક વસ્તુ યાદ આવી રહી છે મને કે ઘણા વર્ષો પહેલાં આપણા દેશનો એક રિપોર્ટર થાઇલેન્ડના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર હતા મિસ્ટર થસ્કિન એના ઇન્ટરવ્યૂ લેવા જાય છે અને એમને પૂછે છે કે સર હાઉ યુ કમ્પેર યોર કન્ટ્રી થાઈલેન્ડ વિથ અવર કન્ટ્રી ઇન્ડિયા તો એમને બહુ જ સરસ હસીને એક જ લાઇનમાં જવાબ આપ્યો કે યોર કન્ટ્રી માય કન્ટ્રી ડઝ ઓનેસ્ટ કરપ્શન એન્ડ યોર કન્ટ્રી ડઝ ડિસઓનેસ્ટ કરપ્શન તમારા કન્ટ્રીમાં પૈસા લઈને બી કામ નથી કરતા મારા કન્ટ્રીમાં પૈસા લઈને કામ કરે છે સો આઈ નીડ એડ્યુકેટેડ ઇન્ટેલિજન્ટ જે વિઝનરી હોય પોઝિટિવ હોય એડ્યુકેટેડ હોય જેમ સર કીધું કે એડ્યુકેટેડ હોઉં ઇઝ અ મસ્ટ એવો પ્રધાનમંત્રી જો આપણા દેશને મળે તો જ આપણો દેશ આગળ વધી શકે બીજું આતંકવાદ પછી ભ્રષ્ટાચાર છે દેહ વ્યવહાર છે દારૂનું વ્યાપારીકરણ છે કે આતંકવાદ છે કે ભાષાવાદ છે એ બધા માર્ગો તરફ જે યુવાનો જઈ રહ્યા છે એ બધા યુવાનોને અટકાવે એમનું રક્ષણ કરે એવા પ્રધાનમંત્રીનો સપનો મારું આંખો સેવી રહ્યું છે ભાઈ દેશનો પાયો એટલે કે એના વિકાસનો પાયો એ શિક્ષણ હોય ત્યારે દેશના વડાપ્રધાને શિક્ષણની દિશામાં કયા પગલા લેવા જોઈએ શિક્ષણની દિશામાં હવે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપણે અપનાવવું પડશે ભારત એ સંસ્કૃતિવાળો દેશ છે આપણો વડાપ્રધાન એ સત્ય ધર્મ શાંતિ પ્રેમ અને અહિંસાનો પુજારી હોવો જોઈએ ઓટોમેટિકલી આ પાંચ વસ્તુઓ જે વિચાર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર કન્ટ્રી જો આનો ફોલોઅર હશે ને વડાપ્રધાન તો મને નથી લાગતું કે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ કોઈ એવો ઇશ્યુ ઊભો થાય કે જેનાથી એનું કારણ છે કે આપણી વિદેશ નીતિ પણ બહુ જ અગત્યની છે આપણો વડાપ્રધાન છે એ વિદેશ નીતિ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એની એનું એની પોઝિશન હોય છે તમે જુઓ ભારત એ આજે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ એનું માન છે સન્માન છે એનું કારણ છે ભારતના લોકો એ એટલા બધા દયાળુ છે એટલા બધા પ્રેમાળ છે એટલા બધા સન્નિષ્ઠ છે

અને એટલે પ્રજા અને રાજાનો જીવન જીવવાનો એક જ કોમન ઉદ્દેશ્ય હોય એટલે હેપીનેસ ફોર ઓલ બંનેનો ઓબ્જેક્ટિવ સેમ હોય તો એ એ ઉત્તમમાં ઉત્તમ રાજ્ય બને ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો વીસમી સદીમાં અર્જેન્ટિના દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકાનો એક દેશ છે અને અમેરિકા સમકક્ષ હતા એ પર્ટિક્યુલરલી આર્થિક લેવલની વાત કરીએ તો પરંતુ વી સી ધ ચેન્જ અમેરિકા એક વિશ્વ શક્તિ બની ગઈ છે ઇઝ અંકલ સાયમ ફોર ધ એન્ટાયર વર્લ્ડ અને બીજી બાજુ અર્જેન્ટિના હજુ પણ પછાત ગરીબ દેશ રહેલો છે એનું કારણ છે ત્યાંની લીડરશિપ કરપ્શન નેરો નેશનલિઝમ અને ઘણા બધા એવા પ્રશ્નો જો બિલકુલ અમેરિકામાં જોવા નહીં મળે અમેરિકાને એક બેસ્ટમાં બેસ્ટ લીડરશિપ મળી એવી લીડરશીપ જે આમ એનર્જી રેડિયેટ કરે આખો પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભો કરે જે લોકોને એમના દેશની પ્રજાને મોટિવેટ કરે સારા કામ કરવાની લીડર બનીને આગળ વધવાની કરપ્શન ફ્રી ઇકોનોમી કરવાની એટલે હું એવું માનું છું કે પ્રાઇમ મિનિસ્ટર આપણી ધાર્મિક દ્રષ્ટિએ વાત કરીએ તો એવા રામ રાજ્યની સ્થાપના કરવાની જરૂર છે જ્યાં માત્ર સીતાને એ અગ્નિ પરીક્ષા નહીં આપવી પડે એટલે ઇટ્સ લાઈક એટલે એવું તરાજુ એવા તરાજુ બધાને તોલવાના જે બધા સરખા હોય એટલે ભાષાના નામે ધર્મના નામે જાતિના નામે એ ભેદભાવ ના જોઈએ એક મિનિટ આપું છું એક મિનિટમાં તમારો ઉત્તર જોઈએ છે કે વડાપ્રધાન કેવો હોવો જોઈએ મારે એક મિનિટમાં જો કહેવું હોય તો એટલું કહી શકીશ કે વડાપ્રધાન સૌથી પહેલા તો ન્યાયતંત્ર જે છે એ સીધું સંકળાયેલું હોવું જોઈએ કે ભાઈ પહેલાં એક રાજા એવા હતા એનું આપણે નામ લઈએ પણ એમ કે ઘંટ વગાડો એટલે એ રાજા તરત ન્યાય કરતો આજે આપણા ન્યાયતંત્રની અંદર પચાસ પચાસ વર્ષ સુધીની ફાઇલો દબાઈ રહે અને એ પેલો મરી જાય ને પછી ખુલે એટલે આ ન્યાય સૌથી પહેલા સ્પીડી ચાલે તો સમગ્ર ભારતના દરેક વ્યક્તિને અન્યાય ત્યાં થતો તમે નાની કમ્પ્લેન કરો પંચાયતથી લઈ અને છેલ્લે મરી જવાના આતંકવાદીને જે આપણે દયાની અરજી કરી રાષ્ટ્રપતિ એક જ સેકન્ડમાં રિજેક્ટ કરી ભાઈ

એ શિક્ષિત હોય બેરોજગારોનું ધ્યાન રાખે એટલું જ નહીં પરંતુ તટસ્થ રહીને પક્ષથી પર થઈને એ સમગ્ર દેશનું સુચારું સંચાલન કરી શકે એવો દીર્ઘદ્રષ્ટા હોય તેવો વડાપ્રધાન આ શિક્ષિત સમાજને જોઈએ છે જીએસટીવીના સ્ટુડિયોમાં અહીંયા ઉપસ્થિત છે રાજ્યના જાણીતી કોલેજોના પ્રોફેસરો અને તેઓએ પોતાની અપેક્ષા રજૂ કરી કે અમારા મતે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ શિક્ષિતોનું ધ્યાન રાખે અને બ્રેઇન ડ્રેઇન ના થાય તેની બરાબર કાળજી રાખે એવા વડાપ્રધાનની અપેક્ષા છે આ કાર્યક્રમમાં ફરી એકવાર આપનો આભાર માનીએ માની જોતા રહો જીએસટીવી પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત